नमस्कार मित्रों, आप जो रहे हो विजय न्यूज चैनल, हूँ नीलेश पटेल। हवे जोईए समाचार विगतवार। राजकोट जिल्લાના લોથિકા તાલુકાના પાંપરઇટારા ગામે ઈ શ્રમ કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજાયો। રાજકોટ જિલ્લાના લોથિકાના પાંપરઇટારા ગામે તારીખ 30/12/2021 ના રોજ ઈ શ્રમ કાર્ડ કાઢવા માટેનો કેમ્પ યોજાયો। કેમ્પમાં ઉપસ્થિત ભક્તિ પ્રકાશ સ્વામીના હસ્તે દીપ પ્રગટ્ય કરે અને ઉપસ્થિત મહેમાન જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા તથા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી તથા રાજકોટ તાલુકા અનુસૂચિત નીતિના પ્રમુખ મનોજભાઈ રાઠોડ તથા લોધિકા તાલુકા ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા તથા તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ કુગસિયા તથા પાંભરઇટારા ગામના સરપંચ પ્રવીણભાઈ વેકરિયા તથા લોધિકા કિસાન મોરચાના પ્રમુખ પંકજભાઈ ગમડા તથા ગામના આગેવાન શ્રી ધીરજભાઈ પાંભર અને બહોળી સંખ્યામાં ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા। આ સમયે ઉપસ્થિત લેબર કમિશનર સાહેબે લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા કે શ્રમ યોગી કાર્ડ કાઢવા માટે જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ ભરતી ન હોવી જોઈએ અને પીએફ કે ઈએસઆઈ માં ન આવતો હોવો જોઈએ અને શ્રમ યોગી કાર્ડ કાઢવા માટે વ્યક્તિની ઉંમર 16 થી 60 વર્ષની અંદર હોવી જોઈએ અને શ્રમ યોગી કાર્ડ ધારકને સરકાર શ્રી તરફથી 2 લાખ નો વીમો તથા એક્સિડન્ટ 1 લાખ નો વીમો આપવામાં આવે છે અને સરકાર શ્રી યોજનાઓમાં અગ્રતા આપવામાં આવે છે। ભારતની ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ આપણે પાટીલ સાહેબ અને ડૉક્ટર પ્રદુમન વાંઝા સતત સરકાર અને આખું તંત્ર સાહેબ છે એ આખા સૌરાષ્ટ્રના હેડ છે। મારે આપના માધ્યમ થ્રુ સમગ્ર ગ્રામજનોને અપીલ છે કે શ્રમયોગી કાર્ડ વધુમાં વધુ સરકાર ચિંતા કરતી હોય, તંત્ર ચિંતા કરતું હોય તો વધુમાં વધુ ગ્રામજનો આ કાર્ડનો ઉપયોગ કરે। ભવિષ્યમાં આ કાર્ડથી તમને અનેકે ફાયદા આ કાર્ડમાં અને આમાં ટોટલી મફત ફ્રી છે શ્રમયોગી કાર્ડ અને 2 લાખનો વીમો છે। સાહેબ આપણું શું કેવું થાય છે?